एशियानी सौथी मोटी बनास डेरीना चेरमेन अने वाइस चेरमेननी 80 वर्षनी मुदत पूर्ण थता आजे बनास डेरी खाते प्रांत अधिकारीनी अध्यक्षतामां चेरमेन अने वाइस चेरमेननी निवृत्ति करावी हती। भाजप द्वारा चेरमेन शंकर चौधरी ने मेन्डेट अपायो हतो, ज्यारे नियमित मंडले सर्वानुमते चेरमेन तरीके शंकर चौधरी अने वाइस चेरमेन तरीके बाबाभाई रबारीनी निमणूक करी हती। उल्लेखनीय छे के छेल्ला 8 वर्षमां बनास डेरीना विकास अने बनास डेरीना आर्थिक मापदंडो अने विश्व फलक पर बनास डेरीने लई जनार शंकर चौधरी ने भाजप द्वारा मेन्डेट अपाता जयंती कलावाड़िया भाजप प्रभारी बनासकांठा चेयरमैन पद की घोषणा करी हती। भाजप द्वारा कोने मेन्डेट अपाता? पहला तो समग्र गुजरात में आप जाणो छो के सहकारी माळखानी अंदर जे परिस्थिति हती अने जे चालतुं हतुं आ राजना प्रदेश अध्यक्ष तरीके पाटिल साहेब बैठा पछी जे सहकारी माळखा ऊपर जे कंट्रोल अने पार्टीए जे प्रगति करी छे ए तमे बधा लोको आज जोई रह्या छो। मित्रों, आखा गुजरातनी अंदर सहकारी माळखामां भारतीय जनता पार्टी मेन्डेट ऊपर आवी छे। अमारा प्रदेश अध्यक्ष ने मेन्डेट आपे एज मेन्डेट ने तमाम लोग मान्य करता हो। तो आ बनास डेरी में तो बनास जिला आखा ने हूँ अभिनंदन आपू छू के जयरे आज थी कर 80 वर्ष पहला चूंटनी थी त्यारे तमे आखी बॉडी जे बिनहरीफ बनावी छे एमा अमारा पार्टीना प्रमुख बैठा छे, अमारा सहकारी माळखाना प्रदेशना जे आखा राजनी जवाबदारी जेने पाटिल साहेबे सौंपी छे एवा बिपिनभाई छे, अमारा महामंत्रीओ छे, अमारी पार्टीना तमाम आगेवानो आ जिल्लाना ए बधाने हूँ ज्यारे बैनी त्यारे बिनहरीफ बैनी छे अभिनंदन आपू छू। त्यारे पण जे पार्टी आदेश आप्यो अने प्रमुख अने उपप्रमुखनी चूंटणीमां त्यारे पण बिनहरीफ स्वीकारतो हतो अने आजे पार्टीए नक्की अने पार्टीना अध्यक्षरीए जे मेन्डेट आप्यो छे चेरमेन तरीके शंकरभाई चौधरी अमारा आ बनास डेरीना चेरमेन बने छे अने वाइस चेरमेन तरीके आपणे रबारी भावाभाई रबारी वाइस चेरमेन तरीके बने छे अने प्रदेशमांथी हूँ अने बिपिनभाई बने પાર્ટીના આદેશ મુજબ મેન્ડેટ લઈને અમે આવ્યા છીએ અને મેન્ડેટ જાહેર કર્યું છે। બનાસકાંઠા નિયામક મંડળે ફરી એકવાર શંકર ચૌધરી પર વિશ્વાસ મૂકી અને ચેરમેન તરીકે વરણી કરી હતી। જો કે બનાસ ડેરી થકી સ્વીટ ક્રાંતિ આવી છે અને મહિલા પશુપાલકો આર્થિક પગભર થયા છે। તરદેશભરમાં બનાસ ડેરીના અનેક પ્લાન્ટો પણ સ્થાપવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ પશુપાલકોનો વિકાસ થાય, પશુપાલક પગભર બને અને નવા રોજગારીના વિકલ્પો ઊભા થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 8 વર્ષ અગાઉ 5400 કરોડના ટર્નઓવરમાંથી આજે 18000 કરોડનું વાર્ષિક બનાસ ડેરીનું ટર્નઓવર પહોંચ્યું છે। ત્યારે આગામી સમયમાં પણ બનાસ ડેરી વિશ્વ ફલક પર પહોંચશે અને તેના આર્થિક માપદંડો વધારશે તેવું શંકર ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબની સૂચનાથી અત્યારે અમારા જયંતિભાઈ કવાડિયાજી અને બિપિનભાઈ પટેલ બંને પ્રદેશમાંથી અહીંયા આગળ આવ્યા અને અમારા નિયામક મંડળને એમણે જે સૂચના આપી અને અમારા આખા નિયામક મંડળે સર્વાનુમતે ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીને અહીંયા ચૂંટણી થઈ બિનહરીફ કર્યું છે એ માટે હું પ્રમુખશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે આત્મનિર્ભરતાની વાત છે અને ખાસ કરીને સહકારિતા મંત્રી તરીકે દેશમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર લઈને મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબે જે સહકારિતાની એક પરંપરા ઊભી કરી છે તો સાચા અર્થમાં સહકારિતાની પરંપરા એના થકી આત્મનિર્ભરતા આવે એ બનાસ ડેરીના માધ્યમથી અમને એ કામને આગળ લઈ જઈ રહ્યા છીએ। અમે એ પણ સંકલ્પ કર્યો છે કે રાજ્યના પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બંનેની જે અપેક્ષાઓ છે ખેડૂતોની પશુપાલકો માટેની એ પૂરી કરવામાં બનાસ ડેરી કોઈ પણ કચાશ નહીં રાખે।
आप सौ जाणो छो कि छेल्ला 9 વર્ષના સમયગાળામાં આત્મનિર્ભરતા માટેની જે સંકલ્પના દેશના પ્રધાનમંત્રીની 2014 થી પછીની જે રહી છે આખા દેશ માટેની, તો બનાસ ડેરીએ દરરોજ પશુપાલકોને 35 કરોડ રૂપિયા જેટલી રકમ એના અકાઉન્ટમાં જમા કરવાનો કામ સુધી પહોંચી છે. દર મહિને 230 કરોડ રૂપિયા જે ચૂકવાતા એની જગ્યાએ અત્યારે માત્ર 9 વર્ષમાં 230 કરોડની જગ્યાએ 1200 કરોડ કરતાં વધારે નાણાં એક જિલ્લામાં પશુપાલકોના અકાઉન્ટમાં જમા થતા હોય તો એ આ બનાસ ડેરીના માધ્યમથી છે. અમારી એક પરંપરા પણ રહી છે નિયામક મંડળની કે અત્યાર સુધીના તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે અને સર્વાનુમતે નિર્ણય કરીને પ્રજા. સાહેબ શું કહેજો, આજે બનાસ ડેરીની વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી છે.